સુરતમાં ફરી એક વખત બળાત્કારની ઘટના સામે આવી છે સુરતમાં રહેતી મહિલાને પોણા ગામના બિલ્ડરે પ્રેમ જાણમાં ફસાવી છે પોતે પરણિત હોવા છતાં પણ લીવ ઇનમાં રહી તેની સાથે અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા જોકે બિલ્ડર પરણિત હોવાનું પ્રેમિકાને ખબર પડી જતાં બિલ્ડરે પ્રેમિકાને મારી તરછોડી દેતા પ્રેમિકા આ મામલે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે મહિલા પોતે ઘરમાં સાડી વર્કનું કામ કરી પરિવારમાં સોળ વર્ષનો દીકરો અને બાર વર્ષની દીકરીનું ભરણ પોષણ કરે છે મહિલા ત્રણ વર્ષ પહેલાં બિલ્ડર સંજયની બાજુની સોસાયટીમાં ભાડેથી રહેતી હતી ત્યારે સંજય પોતે સોસાયટીનો પ્રમુખ હોવાથી અવારનવાર ઘરે આવી મિત્રતા કેળવી હતી પોતે હોવાનું કહી પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની આપી અવારનવાર ઘરે તેના મિત્રના ફાર્મ હાઉસમાં તેમજ ડુમસની હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા મહિલા પુણા ગામથી ઘર ખાલી કરી સણિયા હેમાદ ખાતે ફ્લેટમાં રહેવા માટે ગઈ હતી ત્યારે ફ્લેટમાં બંને જણા પતિ પત્નીની જેમ પૂજાના હવનમાં બેઠા હતા આ ઉપરાંત તમામ પ્રસંગોમાં પતિ પત્નીની જેમ સાથે રહ્યા હતા દરમિયાન સંજયની પત્નીને પતિના અફેરની જાણ થઈ ગઈ હતી બીજી તરફ પરણિતાને પણ ખબર પડી ગઈ કે સંજય પરણી છે અને તે પણ બે સંતાનનો પિતા છે ત્યારે સંજયે પોતાના બચાવમાં પત્ની ગમતી નથી છૂટાછેડા આપી દેવાના છે તેમ કહી લિવ ઇન રિલેશનનો કરાર બનાવ્યો હતો એટલું જ નહીં પણ પરણીત હોવાનું છુપાવનાર વેડરે મહિલા સાથે લિવ ઇન રિલેશનના કરાર પણ બનાવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે મહિલા સાથે અવારનવાર